મૂરખ માણસ એટલે કેવો? કે રણ પ્રદેશમાંથી ચાલતો થયો ને ચાલતો 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 નીકળી પડ્યો, તે ક્યાં પહોંચ્યો? આપણા કિસ્સામાં બને છે એવું મિત્રો, કે આપણી આસપાસ બધું છે, બધા સુખ છે, બધો જ આનંદ છે, બધો જ સંતોષ છે, છતાં આપણે એ પ્રાપ્ત કરી શકતા નથી. ખલીલ જિબ્રાનની એક સુંદર મજાની વાર્તા છે, ગોડ્સ ફૂલ, ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. મૂરખ માણસ એટલે કેવો? કે રણ પ્રદેશમાંથી ચાલતો થયો ને ચાલતો 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 નીકળી પડ્યો, તે ક્યાં પહોંચ્યો? એક નગરમાં પહોંચ્યો, મહાકાય નગરમાં પહોંચ્યો. ચો તરફ મોટી મોટી લાઈટો, ઝાક ઝમાળ, જાહો જલાલી, રથની જેમ ગાડીઓ ચાલી જાય, અને એ તો આભો બનીને બધું જોવા લાગ્યો, કારણ કે એણે જિંદગીમાં આવું કશું જોયું નહોતું. ફરતો 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 ચાર આંખ કરતો જાય, વિસ્મય પ્રાપ્ત કરતો જાય, સ્તબ્ધ થતો જાય ને આગળ ગયો. ઘણું બધું ફર્યો, થોડી ભૂખ પણ લાગી. ત્યાં એક બહુ મોટી એવી જગ્યા જોઈ કે જેમાં બધા મોટા મોટું મકાન હતું, ભવન હતું, અને બધા લોકો એની ગાડી પાર્ક કરીને એમાં જતા હતા, એટલે એ પણ એમાં ઘૂસી ગયો, દાખલ થયો. દાખલ થયો ને દરવાને બારણું ખોલી આપ્યું, બારણું ખોલી આપ્યું એટલે અંદર ગયો. અંદર મોટા મોટા ટેબલ હતા, ટેબલની ઉપર ભોજનની વાનગીઓ રાખી હતી, અને એણે જોયું કે લોકો જઈને બેસી જતા હતા અને બધા બીજા લોકો એને પીરસવા લાગ્યા, એ પણ જઈને બેસી ગયો. આશ્ચર્ય આશ્ચર્ય હતું. એને એમ હતું કે કોઈ રાજાનું આ મોટું નગર છે અને આ રાજકુંવર તરફથી આજે કોઈને પાર્ટી જેવું આપતા લાગે છે, સરસ મજાનો ઉત્સવ છે, એટલે એ પણ એમાં બેસીને જમી લીધું. જમીને બહાર નીકળ્યો અને એક બહુ મોટા હટ્ટા કટ્ટા સિપાહી એને રોક્યો. રોકીને પેલો તો ભાષા આવડતી નહોતી, કાંઈ સમજતો નહોતો, એટલે કહ્યું કે ભાઈ તમારું બિલ ચૂકવાનું નથી. તો આ તો આભો થઈને એની સામે હસવા લાગ્યો. એટલે પેલા માણસે ગમે તે કર્યું કે જે થયું, ત્યાં અચાનક 8-10 પોલીસો એની આજુબાજુ આવીને ગોઠવાઈ ગયા. ગોઠવાઈ ગયા ને આ કશું વિચારે, એ બધા સામું ખાલી હસ્યા કરે, ઝૂક્યા કરે. અને એ પોલીસોએ ઉપાડ્યો અને એને એક ખટારીમાં નાખી અને એક મોટા ભવનમાં લઈ આવ્યા. ત્યાં એક ફરફરતી ગાડીવાળો ન્યાયાધીશ બેઠો હતો, એની પાસે આવીને રજૂ કર્યો. પેલા લોકો એની ભાષામાં કહેવા લાગ્યા, આ બધાના મોઢા સામું જોયા કરે કે આ બધા શું કરે છે. એને એમ થયું કે આ લોકો તો મારું બહુમાન કરવા માટે કોઈ વડીલ રાજા પાસે લઈ આવ્યા છે અને એ બધા આંદરો અંદર કશીક મારા વખાણની વાત કરે છે, એટલે રાજી થાય. એ લાંબી દાઢીવાળા ન્યાયાધીશને પણ ઝૂકવા લાગ્યું, હસતો જાય ને ઝૂકતો જાય. ન્યાયાધીશને લાગ્યું કે આમાં કશું મેળ નહીં પડે, એટલે એને સજા ફરમાવી કે આને ઊંધે ગજડે બેસાડો, આખા નગરમાં ફેરવો અને પછી છોડી મૂકો. બે જણાએ બાવડું પકડીને ઊંધા ગઢેડે બેસાડ્યો. એ તો રાજી થઈ ગયો કે મારા આવવાથી નગરના લોકો રાજી થાય, એટલે મને આખા નગરમાં આ સરઘસ રૂપે ફેરવીને બહુમાન કરવા લાગે છે. ફેરવાઈ ગયું ને એક બાજુ મૂકી દીધો, ફરી વારે ચાલવા લાગ્યો. ખલીલ જિબ્રાને લખી છે એટલે આ વાર્તા કંઈ મૂર્ખામી માટે નહીં લખી હોય. જિબ્રાન એમ કહેવા માગે છે આ વાર્તાના ભાવથી કે પેલો રણમાંથી આવ્યો તો અજાણ્યો માણસ, સાવ અવાચક જેવો, ભાષા ન જાણતો એવો, એ એક એવી જગ્યાએ જઈ ચડ્યો પણ ત્યાં એણે દરેક વસ્તુનો અજાણતા પણ સ્વીકાર કર્યો. જે થયું તેને હસતે મોઢે સ્વીકાર્યું, જે સામે આવ્યું એની સામે ઝૂક્યો, હસ્યો, જે મળ્યું તે ખાધું, કોઈએ પકડ્યા તો પકડાઈ ગયો. જિબ્રાન એમ કહેવા માગે છે, આ રીતે જો તમે જીવો છો તો તમને એક મહાનગર જેવા બ્રહ્મનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે, પણ એના માટે ખરેખર તમારે હું કંઈ નથી, જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે એવા ભાવમાં જવું પડે. મિત્રો, વાતનું સમાપન કરું. આવા જ એક બીજા બહુ મોટા સમર્થ લેખક એકાર્ટ ટોલે આવી જ વાત આપણને બહુ જ ટૂંકમાં સમજાવે છે. એ કહે છે કે હું રસ્તા ઉપરથી નીકળતો હોઉં ત્યારે મેં જોયું કે એક ભિખારી બેઠો છે ભાંગેલા તૂટેલા ખોખા ઉપર અને પોતાનો પાત્ર છે આગળ ધરીને અંદર પૈસા માગે છે. એક બે દિવસ તો ત્યાંથી પસાર થયા અને પોતે કશુંક આપ્યું. એક દિવસ એને વિચાર આવ્યો, પોતે આ વિસ્તારના હતા, જાણીતા હતા, એટલે એને ઊભા રહીને પહેલા એને પૂછ્યું કે તને ખબર છે તું શેના ઉપર બેઠો છો? તો કે હા, હું તો ખોખા ઉપર બેઠો છું. શેનું ખોખું છે? તો કે ભાંગી દેલું, તૂટેલું, અહીંયા પડ્યું હતું, ગંદુ, એટલે એની ઉપર હું બેઠો છું. કેમ, તમને કાંઈ વાંધો છે? તો કે ના, મને વાંધો નથી,
પણ તને ખબર નથી કે તું કયા ખોખા ઉપર બેઠો છો. એટલે પેલો માણસ થોડોક અચંબિત થયો અને તાત્કાલિક ઊભો થઈ ગયો. એટલી કાટોલે માણસને કહ્યું કે ખોખું ખોલ, અને ખોખું ખોલ્યું. ત્યાં પેલા ભિખારીના આશ્ચર્ય વચ્ચે સોનાથી લથપથ એ ખોખું હતું. આટલું કહીને ચાલતા થઈ ગયા. એ કાર્ડ પણ ઈશારામાં કહેનારા કહાનીકાર હતા, બહુ મોટા ચિંતક હતા. એ કહેવા માગે છે કે આપણે સૌ આત્મજ્ઞાન આત્મબોધ નામના એક ખોખા ઉપર બેઠા છીએ. ઠાસો ઠાસ જ્ઞાન અંદર ભર્યું છે. ક્યાં? આપણી અંદર. આપણે જેની ઉપર બેઠા છીએ ત્યાં, પણ આપણે એની ઉપર બેસીને બહારથી ભીખ માગી રહ્યા છીએ, બહારથી કંઈક મેળવવાના વ્યર્થ પ્રયત્નો કરી રહ્યા છીએ. જરૂર આપણે ઊભા થઈને આપણી પેટી ખોલવાની જરૂર છે, આપણો માઇલો ખોલવાની જરૂર છે, આપણા અંતરાત્મામાં ઉતરવાની જરૂર છે. અને જે છે તેનો પેલા જિબ્રાનની વાર્તા પ્રમાણે સહજ ભાવે સ્વીકાર કરવાની જરૂર છે. આ સ્વીકાર થઈ શકે, અને જો પેલા જિબ્રાનના ગોડ્સ ફૂલ જેવી દશામાં આપણે આવી શકીએ ત્યારે માનવું કે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. સમાપન કરું. આ 75મું વર્ષ ઉજવીએ છીએ ત્યારે મહાત્મા ગાંધીના સ્મરણથી મહાત્માજીએ સુંદર મજાના આપણને એકાદશ વ્રતો આપ્યા. સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ન અભડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવા. મિત્રો, નિરાતે બેસીને આ સ્મર્યુષણ પર્વમાં 11 વ્રતો બરાબર આપણે મનમાં ઉતારીએ, એ પ્રમાણે જીવવાનું શરૂ કરીએ, તો હું માનું છું કે આપણને પસંદ પડી જાય એવું આત્મજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરીશું. એ આત્મજ્ઞાન આપણું આત્મબળ હશે. નમસ્કાર.